नमस्कार विद्यार्थी मित्रों, आ अगाउ आपणे पूछपरछना प्रत्युत्तर अने पूछपरछ विषे समझ्या। आजे आपणे समझीए आदर्श निवासी छात्रालय माटे फर्निचरनी खरीदी करवानी होय तो जय हिंद फर्निचर मार्ट वडोदराने तेना अंदाजित भाव तथा नाणानी चुकवणीनी शरतो एटले के कोटेशन आपणे मंगावीए ए विषे माहिती मंगावतो पत्र लखो। तो सौ प्रथम आपणे लखीए छीए कोने, तो के आदर्श लखनार छे आदर्श निवासी छात्रालय। तो लखनारनुं एड्रेस आपणे अहींया ऊपर लखशुं, आदर्श निवासी छात्रालय सहयोग डेरी पासे मुकाम, मू एटले के मुकाम, पोस्ट खेरालू, नाम आपेलू छे गामनू तालुकानू, तालुको खेरालू, ता एटले के तालुको, जी एटले जिल्लो मेहसाणा, थ्री एट फोर पिनकोड आपेला छे, 384325। आदर्श निवासी छात्रालय ए लखनार छे। फोन नंबर, तारीख ए आपणे जे आपणी अनुकूलता प्रमाणे लखी शकीए। फोन नंबरनी अंदर मोबाइल नंबर, लैंडलाइन नंबर, तारीखमां पण आपणे जे तारीखे पत्र लखता होय त्यारनी तारीख लखे छे कोने, जय हिंद फर्निचर मार्ट, जय हिंद फर्निचर मार्ट, 17 शिवम कॉम्प्लेक्स, पैलेस रोड, पाटण, 384265। લખે છે જે ઇન ફર્નિચર માર્ટ, 17 શિવમ કોમ્પ્લેક્સ, પેલેસ રોડ, પાટણ, 384265। શ્રીમાન, મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં, એટલે કે વિદ્યાર્થીઓને રહેવા માટેની આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય તો અમે તમારી પાસેથી દર્શાવેલા જથ્થા મુજબ ટેબલ, ખુરશી, તિજોરી, કબાટ, પલંગ વગેરેની ખરીદી કરવા ઈચ્છીએ છીએ। પહેલું છે લાકડાની ખુરશી નંગ 30, એટલે કે લાકડાની ખુરશી અમે 30 નંગ લેવા ઈચ્છીએ છીએ। વાંચવા લખવા માટેના લાકડાના ટેબલ 2x4 ફૂટના, એ પણ 30 નંગ ખરીદવા માગીએ છીએ। લોખંડના પલંગ 6x2.5 ફૂટના 30 નંગ ખરીદવા માગીએ છીએ। લોખંડની તિજોરીના કબાટ 6x3 ફૂટ, એ પણ 30 નંગ। અમારા ઉપરયુક્ત હોર્ડરને અમે તમારી પાસેથી વ્યાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માલસામાનની અપેક્ષામાં રાખીએ છીએ। નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી અને ઉપરના સરનામે માલસામાન પહોંચાડવા, વહનનો ખર્ચ કોણ ભોગવશે, કેટલો ભોગવશે એ બાબત વિશે સ્પષ્ટતા કરતું પત્રક એટલે કે કોટેશન મંગાવે છે મોકલવા માટે વિનંતી। અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ। આભાર, આપનો વિશ્વાસ શું આચાર્ય। તો વિદ્યાર્થી મિત્રો, આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવા માગે છે તો જ્યારે તમારે મોટા જથ્થામાં ફર્નિચરની ખરીદી કરવી હોય ત્યારે સૌ પ્રથમ કોટેશન મંગાવવામાં આવે। આવું કોટેશન જો યોગ્ય લાગે તો આપણે ઓર્ડર આપીએ છીએ। એટલા માટે આ કોટેશનના પત્રો છે એ લખાય અને કોટેશનના પત્ર લખાયા બાદ તેનું રિપ્લે આવે અને જો યોગ્ય લાગે તો આપણે મોટા જથ્થામાં તેનો ઓર્ડર આપીએ છીએ। તો આમાં આદર્શ નિવાસી છાત્રાલય જય હિંદ ફર્નિચર માર્ટ પાસેથી જે ફર્નિચર ખરીદવા માગે છે તેનું કોટેશન છે એ મંગાવેલું છે।
અને જો કોટેશન છે એ ઝડપથી આપણે મોકલીએ તો આપણે મોટા જથ્થામાં ઓર્ડર મળે એવી અપેક્ષા સાથે આ આદર્શ નિવાસી છાત્રાલયવાળા પત્ર લખે છે અને ઝડપથી તેના પ્રત્યુત્તરની અપેક્ષા રાખે છે। જૈન ફર્નિચર માર્ટ છે એ હવે રિપ્લે આપશે। કોને રિપ્લે આપશે? તો આદર્શ નિવાસી છાત્રાલયને। એટલે હવે છે એ જો પ્રત્યુત્તરનો પત્ર છે એ જૈન ફર્નિચર માર્ટ લખશે। કોને લખશે? આદર્શ નિવાસી છાત્રાલયને। તો જ્યારે જે લખનાર છે એનું એડ્રેસ ઉપરની તરફ અને જે મેળવનાર છે તેનું એડ્રેસ છે એ આપણે નીચે તરફ લખવાનું રહેશે। આભાર।